કેમ છો મિત્રો યાર બધા મજામાં જશો તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જેટલી પણ કોમેન્ટો જોઈ રહ્યા છો બધી કોમેન્ટોમાં જેટલી પણ યુટ્યુબ ચેનલો છે બધી યુટ્યુબ ચેનલની લિંક છે મેં મારી ટેલિગ્રામમાં નાખી છે જેથી કરીને એમને ફ્રીમાં વ્યૂ અને સબસ્ક્રાઈબર મળી શકે જો તમે પણ તમારી યુટ્યુબ ચેનલની લિંક મારી ટેલિગ્રામમાં નાખીને સેન્ડ કરીને ફ્રીમાં વ્યૂ અને સબસ્ક્રાઈબર લેવા માગતા હોય તો આ વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂર દબાવજો અને નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરો એ તમારી યુટ્યુબ ચેનલથી કરજો ઠીક છે યુટ્યુબ ચેનલથી કરજો જેથી કરીને હું તમારી લિંક નાખી શકું મારી ટેલિગ્રામમાં હવે મિત્રો તમે સૌથી પહેલાં વિડિયો જોઈ લો એ પછી હું તમને એવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં ખુશીઓ તને મળે તન દુઃખ ના પડે મને ફોન કર તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો યાર બધા મજામાં જશો તો મિત્રો તમે અત્યારે જોઈએ જોરદાર સ્ટેટસ હું તમને બનાવતા શીખવાડીશ એની માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે એક છે આપણી અલાઇટ મોશન અને બીજી છે નોટ વિડીયો એડિટિંગ બંનેને લિંક આપણી ટેલિગ્રામમાં મળી જશે ઠીક છે અથવા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી હું તમને આપી દઈશ તો મિત્રો એવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તમારે ઠીક છે મિત્રો આ રીતે કોઈ પણ તમારે જે પણ સ્ટેટસ બનાવવું એ સ્ટેટસની કડીઓ આ રીતે લખી લેવાની છે સૌથી પહેલી કોપી મિત્રો તમે નો ઉપયોગ કરીને યુનિક પણ તો જોઈ શકો છો અલાઇટ મોશન નું લેટેસ્ટ વર્ઝન છે તમારે જોતું હોય તો મને માં મેસેજ કરી શકો છો અથવા થી ડાઉનલોડ કરી શકો છો તો આપણે અલાઇટ ને ઓપન કરીશું આ રીતે નીચે ગોળ કર્યું પ્લસ ઉપર ક્લિક કરીશું તો મિત્રો આલીભેર આપણે ચાર પોઈન્ટ પાંચનો રેશિયો રાખ્યો આપણે આ રાખ્યો આ રાખ્યો આ રાખ્યો આપણે બધા રેશિયો ટ્રાય કરી આલિફેર ચાર પોઈન્ટ પાંચ રાખશું આ દસ યાસી જ રાખશું ઠીક છે થર્ટી એપીએસ અને બેકગ્રાઉન્ડમાં બ્લેક ઠીક છે મિત્રો એ પછી નીચે જોઈ શકો છો ક્રિએટ પ્રોજેક્ટ લખેલું છે હું ગોળ કરું છું એની પર ક્લિક કરશું આ રીતે આવી જશે નીચે ગોળ કરું છે પ્લસ ઉપર ક્લિક કરશું આગળ જોઈ શકો છો મિત્રો ડબલ એ લખ્યું ટેક્સ એની ઉપર ક્લિક કરીશું અને મિત્રો આગળ પેસ્ટ કરી દઈશું અથવા તમે આથી પણ લખી શકો છો ઠીક છે મિત્રો જો લખવું હોય તો એ પછી ઉપર 18 પીટી લખી એની પર ક્લિક કરીને આ રીતે મોટું કરી દેશું ઠીક છે મિત્રો આ રીતે વચ્ચે વટલાઈ દેશું ઓકે કરી દેશું આ રીતે ઠીક છે મિત્રો હવે મિત્રો જો તમે યુનિકોડ પેજ નો ઉપયોગ કરીને અલગ અલગ ફોન્ટ લેશો તો એની પર ક્લિક કરી ઠીક છે મિત્રો અહીં ટેક્સ્ટ માં જઈને ઉપર રોબોટ રેગ્યુલર માં જઈને બદલી શકો છો ઠીક છે મિત્રો આ રીતે જોઈ શકો છો તો મિત્રો મારી જોડે અત્યારે યુનિકોડ પેડ વડે લખેલું નથી એટલે હું આ જ રીતે ઉપયોગ કરું છું હવે મિત્રો શું કરવા છે શરૂઆતમાં આવી જજો નીચે ગોળ કરું એ પ્લસમાં જજો આ ઓડિયોમાં જતા રહેજો આ વ્યુઅલમાં જજો અથવા અહીંથી કોઈ પણ એક ઓડિયો લઈ લેજો પ્લસ ઉપર ક્લિક કરીને જોઈ શકો છો હું લઈ લઉં છું આ રીતે તો ઓડિયો લઈ લીધો છે એ પછી આ ટેક્સ્ટને મિત્રો એક મિનિટ ઉપર લઈ દો ઠીક છે ઉપર રાખીશું આ રીતે હવે મિત્રો ઓડિયો આવી ગયો એટલે ઓડિયો પ્રમાણે છે ઠીક છે તમારી કડી જ્યાંથી ચાલુ થતી હોય આ રીતે રાખજો ઠીક છે મિત્રો હવે મિત્રો આમાં આપણે એક ઇફેક્ટ એડ કરીશું તો એની પર ક્લિક કરશું પેલી કડી ઉપર નીચે ગોળ કર્યું એ મૂળ અને ટ્રાન્સફરમાં જઈશું મિત્રો ઠીક છે મિત્રો આગળ તમારે શરૂઆતમાં આવી જશું આ રીતે ઠીક છે મિત્રો આ ગોળ કર્યું અહીંથી પહેલું પ્લસ મારશું એન્ડે જતા રહેશું આ ગોળ કરું અહીંથી પ્લસ મારશું મિત્રો અને વચ્ચે વચ આવી જશું આ રીતે ઠીક છે મિત્રોને આ ગોળ કર્યું અહીંથી પ્લસ મારશું આ રીતે ઠીક છે મિત્રો તો એક પ્લસ મારી દઈશું આ રીતે એ પછી મિત્રો પહેલાં પહેલું જે આપણે કી દબાઈ ઠીક છે પહેલું પ્લસ કર્યું એટલે આ એરો ઉપર ક્લિક કરીને આવતા રહેશું ઠીક છે મિત્રો એ પછી આની ઉપરની સાઈડ ખેંચશું આ રીતે ઠીક છે એકદમ વચ્ચેમાં રાખીને ખેંચજો ઠીક છે ઉપર ની સાઈડ ઠીક છે મિત્રો ઉપર ક્લિક કરજો ફરીથી ક્લિક કરજો એટલે છેલ્લે જતા રહેશો એને આમ નીચે ખેંચજો આ રીતે ઠીક છે મિત્રો જોઈ શકો છો આ રીતે એ પછી મિત્રો આ બંનેની વચ્ચે આવી જજો પહેલા જે બે પ્લસ બંને વચ્ચે આ ગોળ કરો ક્લિક કરજો આ બંનેને આમ ઉપર ખેંચી લેજો ઠીક છે મિત્રો એ જ રીતે આ રીતે ઠીક છે ને છેલ્લા બે આપણે પ્લસ મારે એ બંનેની વચ્ચે ને એ બંનેને આમ નીચે ખેંચી લેજો આ રીતે ઉપર આમ બે વાર પ્લક ક્લિક કરશું એટલે આ રીતે આવી જશો જોઈ શકો છો કાંઈક આ રીતે દેખાશે ઠીક છે મિત્રો હવે આપણે આને થોડું ફરતું કરી દઈશું તો ફરીથી એની ઉપર ક્લિક કરશું કડી ઉપર હું અને ટ્રાસવેલમાં જશું આલી ફેર આ ગોળ કરું છે એરો દેખાતો હશે બીજા નંબર ઠીક છે મિત્રો આ જોઈ શકો છો બીજા નંબરે એંગલ ઠીક છે મિત્રો રોટેશન નું ઓપ્શન છે એની પર ક્લિક કરશું શરૂઆતમાં આવી જઈશું મિત્રો ગોળ કરું અહીંથી પ્લસ મારશું વચ્ચે આ યરો ઉપર ક્લિક કરી વચ્ચે એક પ્લસ મારશું અને એન્ડે જતા રહેશું એક પ્લસ મારશું ફરીથી શરૂઆતમાં આવી જશું મિત્રો આ રીતે અને આને ઉપરની સાઈડ ઠીક છે મિત્રો ઉપરની સાઈડ છે તમારે આ એંગર સે કમ છે ઠીક છે મિત્રો બાવીસ કરી દેવાની છે આ રીતે આ યરો ઉપર ક્લિક કરજો ફરીથી ક્લિક કરજો એટલે એન્ડે જતા રહેશો નીચેની સાઈડ બાવીસ કરી દેજો ઠીક છે મિત્રો આ રીતે જોઈ શકો છો તો ઉપર એકવાર ક્લિક કરું આ રીતે જોઈ શકો છો એકવાર પ્લે કરું

ઠીક છે મિત્રો આ રીતે તો તમારી રીતે સેટ કરી દેજો હવે શું કરવાનું છે મિત્રો આ બીજી કડી ચાલુ થઈ એટલે આવતા ફરીથી એની પર ક્લિક કરજો પેસ્ટ લિયર ફરીથી મિત્રો તમે જ્યાં પણ તમારી કડીયું લખેલી હોય ઠીક છે મિત્રો હું બતાવી દઉં એક મિનિટ કડીયું લખેલી હોય જેને તમારી બીજી કડી છે કોપી કરવાની છે આ રીતે ફરીથી મિત્રો આપણે મોશનમાં આવી જ્યાં પહેલી કડી છે એની પર ક્લિક કરશું નબળ નીચે ડબલ એ લખે એની પર ક્લિક કરશું આથી આ પહેલી કડી દઈશું આ રીતે અને બીજી કડી પેસ્ટ કરી દઈશું આ રીતે ઠીક છે મિત્રો એટલે જોઈ શકો છો બીજી કડી પર આ રીતે દેખાશે એ પછી ફરીથી એની પર ક્લિક કરશું આ બે ચોરસ છે એની પર ક્લિક કરશું કોપી લિયર આ કડી ત્રીજી કડી ચાલુ થઈ એટલે જતા રહેશું આ ગોળ કડી ક્લિક કરશું પેસ્ટ ક્લિયર આ રીતે હવે મિત્રો ધારો કે કોઈ કડી નાની મોટી છે ઠીક છે મિત્રો તો આને નાની કરવી છે તો આટલે આટલે સુધી રાખવી છે તો એની પર ક્લિક કરીશ આ સાઈડમાં સ્પીડ અથવા મીટરનું ઓપ્શન છે એની પર ક્લિક કરશું અહીંથી આ રીતે કાપી નાખશું એટલે જોઈ શકો છો આ નાની થઈ ગઈ હવે ધારો કે આને મોટી કરવી છે આટલી તો એટલે તો એની પર ક્લિક કરશું એને આમ સાઇડમાં ખેંચ્યું આ રીતે આ મીટર ઉપર ક્લિક કરશું અને આની ઉપર ક્લિક કરશું એટલે મોટી થઈ જશે એમ તમે આગળ પાછળ કાપવા માટે આ સ્પીડનો ઉપયોગ કરજો ઠીક છે મિત્રો તો આ રીતે તમારે એન્ડ સુધી કડિયું લખી દેવાનું છે કડિયું લખી દીધા પછી ઉપર ગોળ કર્યું એ ઉપર ક્લિક કરી બહાર આવજો નીચે ગોળ કર્યું પ્રોજેક્ટમાં જજો એટલે ડિસ્ક્રિપ્શનમાં તમને મિત્રો એક સ્નેક ઇફેક્ટની લિંક મળી જશે કંઈક આ રીતે તેની પર ક્લિક કરજો નીચે ગોળ કરવું છે ઇફેક્ટમાં જજો થ્રી ડોટ ઉપર ક્લિક કરજો કોપી લિયર ઠીક છે કોપી કર્યા પછી મિત્રો બહાર આવતા રહેજો ફરીથી આપણે જે અત્યારે ન્યૂ પ્રોજેક્ટ બનાવ્યો એમાં જજો પહેલી કડી ઉપર ક્લિક કરજો નીચે ગોળ કરવું ઇફેક્ટમાં જજો થ્રી ડોટ ઉપર જઈને પેસ્ટ ઠીક છે મિત્રો એટલે કંઈક આ રીતે આવી જશે બીજી કડી ઉપર ક્લિક કરજો નીચે ગોળ કરવું ઇફેક્ટમાં થ્રી ડોટ ઉપર જઈને પેસ્ટ ત્રીજી કડી ઉપર એમ તમે એન્ડ સુધી જેટલી પણ કઢીઓ લખો ઠીક છે મિત્રો એ બધી બધી કઢીઓમાં આ રીતે એ છે એડ કરી દેવાની છે તો એડ કરી દીધા પછી મિત્રો આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું એ એરો ઉપર ક્લિક કરજો અને આગળ એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે સેવ થઈ ગયા પછી આપણે ચાલો જઈએ નોડ એપ્લિકેશનમાં તો મિત્રો ફરીથી એકવાર જોઈ લો મેં બધી કડી આ રીતે લખી દીધી છે અને બધી કડીમાં ઇફેક્ટ પણ એડ કરી દીધી છે એ બાજુ ઉપર ગોળ કરું એરો ઉપર ક્લિક કરશું અહીં એક્સપોર્ટ ઉપર ક્લિક કરશું એટલે આ રીતે એક્સપોર્ટ થઈ જશે તમે આથી પ્લે પણ કરી શકો છો ઠીક છે મિત્રો આ રીતે એ પછી નીચે ગોળ કરું સેવ ઉપર ક્લિક કરજો એટલે આ રીતે સેવ ટુ ગેલેરી થઈ જશે એ પછી મિત્રો આપણે જવાનું છે આપણી નોડ એપ્લિકેશનમાં ઠીક છે એને ઓપન કરીશું મિત્રો લેટેસ્ટ વર્ઝન ના હોય તો મને કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો એ પછી નીચે ઉપર ગોળ કરું છું જોઈ શકો છો લીલું પ્લસ છે એની પર ક્લિક કરીશું આ રીતે આ રીતે આવી જશે ગોળ લાલ છે ઠીક છે મિત્રો એ પ્લસ ઉપર ક્લિક કરીશું સૌથી પહેલું મીડિયા ઉપર ક્લિક કરશું એના પછી વિડીયોનું ઓપ્શન આવશે એની પર ક્લિક કરશું એ તમારા મોબાઈલમાં જ્યાં પણ વિડીયો હશે અહીં આવી જશે અથવા ઉપર થ્રી ડોટ ઉપર ક્લિક કરીને તમારે જે પણ ફોલ્ડરમાં હોય શોધી લેવાનું છે આપણે અલાઇટ મોશનમાં અલાઇટ મોશનવાળા ફોલ્ડરમાં છે ઉપર જોઈ શકો છો તો આપણે આ સૌથી પહેલું છે તો એને સિલેક્ટ કરી લઈશું એની પર ક્લિક કરીશું એટલે આ રીતે આવી જશે નીચે જોઈ શકો છો ગોળ કરું છું એટલે આગળ લેજો એટલે આ રીતે લખેલું આવી જાય એ પછી નીચે ગોળ કરું છું એ પ્લસ ઉપર ક્લિક કરજો ઠીક છે મિત્રો જોઈ શકો છો નીચે ગોળ કરું છું એ પ્લસનું નિશાન છે એની પર આ એસે સ્ટોર કરી નથી એમાં હજુ એટલે મિત્રો તમારે આગળ એક જોઈએ શોધવાનું છે ગ્લો સ્કેન જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન હશે તમારે કદાચ આઘું પાછું હોય શકે ઠીક છે મિત્રો તો તમારે શોધવાનું છે આપણે આ ગ્લો સ્કેન વાળું મારે સૌથી પહેલાં જ છે ઠીક છે મિત્રો તેની ઉપર ક્લિક કરીશું આ રીતે આવી જશે નીચે જોઈ શકો છો મિત્રો ગોળ કરું છે વ્હાઇટ છે ઠીક છે મિત્રો એની પર ક્લિક કરીશું આ રીતે તમારે જે પણ કલર રાખવો એ સિલેક્ટ કરી દેજો એ પછી ઉપર ગોળ કરો થ્રી ડોટ ઉપર ક્લિક કરજો આગળ ઇન્ફિનિટી છે ઠીક છે મિત્રો એને તમારે છે આમ વધારવાની છે ઠીક છે મિત્રો તો એક સેકન્ડ યાર બાર આવી ગયા ઠીક છે મિત્રો તો આગળ આપણે ગ્લો સ્કેન વાળું ક્યાં ગયું એક મિનિટ વિડીયો સિલેક્ટ કરશું ઠીક છે મિત્રો આને તમારે અહીંયાથી થી પાંચ કરી દેજો રાઈટ પાંચ રાખું છું એકવાર પ્લે કર ઠીક છે મિત્રો આ રીતે થોડું ચોંટે છે યાર આમાં ઠીક છે મિત્રો તો આપણે રાખીશું ચાર રાખીશું પાંચ નહીં ઠીક છે મિત્રો ચાર રાખીશું આ ઇવલ્યુએશન પચીસ છે ઠીક છે મિત્રો તો એને તમારે તમારી રીતે વધારી શકો છો ઠીક છે મિત્રો આપણે ત્રીસ કરી દઈશું ઠીક છે મિત્રો આ રેશિયો છે એને એક પોઈન્ટ પચાસ કરી દઈશું ડોટ ઠીક છે મિત્રો આ રીતે આને છ છે તો એને સાત કે સાડા સાત કરી દઈશું આ રીતે ઠીક છે મિત્રો આ રીતે જોઈ શકો છો ખાસ તમારે જે ઇન્ફિનિટી લખ્યું ઠીક છે મિત્રો એને ચાર કરી દેવાનું છે આ રીતે ઠીક છે મિત્રો આ કલરમાં તમારે કશું કરવા નથી એટલે તમે શરૂઆતમાં જોયું એવું જોરદાર સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે એ પછી નીચે ગોળ કરવું એ જોઈ શકો છો સેવનું નિશાન છે ઠીક છે મિત્રો એની પર ક્લિક કરજો આ સાતસો વીસ પીએસ એની પર ક્લિક કરીને દસ એસી કરી દેજો ફૂલ એચડી આ રીતે થર્ટી એફ ઠીક છે મિત્રો એક મિનિટ અહીં ઓછું થઈ ગયું તો મિત્રો એ થર્ટી એફ રાખજો ઠીક છે મિત્રો આ રીતે ઠીક છે તો થર્ટી એફ પીએસ એ આ રાખજો ઠીક છે મિત્રો અથવા આ રાખજો ઠીક છે મિત્રો એ પછી નીચે ગોળ કરજો છું લીલું છે આની પર ક્લિક કરજો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે અને તમને એ બતાવશે પણ ઠીક છે જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે આઇકન જરૂર દબાવજો તમારો આ સ્ટેટસના રિલેટેડ કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો આપણે મળશે એક નવા વિડીયો